જે જોયા એ અધિકારોનું રક્ષણ થાય એના માટે કેવા પ્રકારના કાયદાઓની જોગવાઈ કરવામાં આવેલી છે, એક જોગવાઈઓ કઈ કઈ છે એ સંદર્ભે મુખ્ય આપણે ચાર જોગવાઈઓ છે એ જોઈએ. તો પહેલું છે ગ્રાહકો સેવા સંબંધી કહી શકાય એવી જોગવાઈ. તો ગ્રાહક એટલે શું? તો મોટાભાગે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ બજારની અંદર તો એમ કહીએ કે જે ખરીદનાર વ્યક્તિ છે એ ગ્રાહક કહેવાય. પરંતુ અર્થશાસ્ત્રની ભાષાની અંદર ગ્રાહક કોને કહેવો? તો વ્યાખ્યા આપી છે કે કોઈ પણ વેપારી, દુકાનદાર, એ દુકાનદારનો લાવનાર સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં અથવા અવેજ રૂપે જે અવેજ ચૂકવે છે અને એ અવેજ એટલે પૈસા ચૂકવે છે એના બદલાની અંદર જે વસ્તુઓ ખરીદે છે કે સેવા મેળવે છે એ સેવા મેળવનાર વ્યક્તિને કહેવાય ગ્રાહક. ગ્રાહક એટલે શું? આ અર્થશાસ્ત્રની અંદર પારિભાષિક જે વસ્તુ લેવા જઈએ છીએ એ વસ્તુની યોગ્ય માત્રામાં કિંમત ચૂકવીએ, આ કિંમત અંશત પણ ચૂકવે, પૂર્ણ પણ ચૂકવે, અને ત્રીજું છે ભાડા પેટે પણ વસ્તુ ખરીદે, પણ યોગ્ય સમયની અંદર એ નાણાં કે પૈસા ચૂકવી આપશે. તો એ જે ચૂકવીને વસ્તુ બજારમાંથી જે વ્યક્તિ ખરીદે છે યોગ્ય માત્રામાં અને યોગ્ય ગુણવત્તાવાળી હોય તો તે જે ઘરે વસ્તુ લઈને આવે છે એને કહેવામાં આવે છે ગ્રાહક. બરાબર, આ ગ્રાહકની જુદી જુદી આપણે વ્યાખ્યા લીધી. હવે કોઈ પણ બજારની અંદર જ્યારે સેવાના હેતુસભર વસ્તુઓ વેચવામાં આવતી હોય અથવા ખરીદવામાં આવતી હોય તો તેનો સમાવેશ ગ્રાહકની અંદર કરવામાં આવતો નથી, તેની અંદર કિંમત ચૂકવવામાં આવતી નથી, માત્ર સેવાના હેતુથી જ એ વ્યક્તિને એ સુપ્રત કરવામાં આવે છે. એટલે બદલાની કોઈ અપેક્ષા રાખવામાં આવતી નથી અને બદલાની અપેક્ષા ન હોય ત્યાં વિનિમય થતો નથી અને જ્યાં વિનિમય ન થાય તો ત્યાં સેવાનો હેતુ હોય. એટલે સેવાના હેતુ હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ ઉત્પાદક કે વેપારી સામે ફરિયાદ કરી શકતો નથી. આ બીજો એની મહત્વની કહી શકાય એવી જોગવાઈ. અને ત્યાર પછી છે માલ સામાન કે સેવાની ગુણવત્તાની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ, ખામી કે ત્રુટિ જણાય તો કોઈ પણ ગ્રાહક છે એ વેપારી, ઉત્પાદક કે વિક્રેતા કે માલિક સામે કોઈ પણ પ્રકારના ડર વગર ફરિયાદ કરી શકે છે. તો એ છે ગ્રાહકોની સેવા સંબંધી મુખ્ય કહી શકાય એવા અધિકારો સાથે સંકળાયેલી જોગવાઈઓ. બરાબર, હવે ત્યાર પછીના બે પોઈન્ટ આવે છે.